રાજ્યસભાની ગુજરાતની બે બેઠક પર યોજાશે ચૂંટણી. અમિત શાહ અને સ્મૃતિ ઈરાની આ બેઠકો પરથી રાજ્યસભાના સાંસદો હતા, જોકે હવે તેઓ લોકસભા ચૂંટણી જીતીને કેબિનેટ પ્રધાન બની ગયા છે, તેથી તેમણે આ બેઠકો પરથી રાજીનામું આપી દીધું છે. આવનારા સમયમાં યોજાનારી રાજ્યસભાની ચૂંટણીની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં ગુજરાતની બે બેઠકો પણ સામેલ છે, તેથી હવે આગામી સમયમાં રાજ્યસભાની ચૂંટણી યોજાશે. વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, જે બંને સાંસદો રાજ્યસભામાંથી ગુજરાતથી આવતા હતા તેઓ હવે કેબિનેટ પ્રધાન બની ચૂક્યા છે, આ બે બેઠકો પર હવે પેટા ચૂંટણી, શું અપડેટ, શું જાણકારી તેને લઈને? જી બિલકુલ, ખાસ કરીને જે પ્રકારે લોકસભાની ચૂંટણી યોજાઈ ત્યારબાદ 6 જેટલી રાજ્યસભાની જે બેઠકો છે તે ખાલી પડી છે, જેની અંદર અમિત શાહની સાથે જ રવિ પ્રસાદ, તેની સાથે સ્મૃતિ ઈરાની, તેમજ તમિલનાડુની જે એક બેઠક છે તે પણ ખાલી પડી છે. તેની સાથે જ ઓડિશાની બે બેઠકો ખાલી પડી છે, જેની જે યાદી છે તે રાજ્યસભાના બુલેટિનમાં જાહેર કરવામાં આવી છે. એટલે એમ કહી શકાય કે કુલ 6 જે રાજ્યસભાની બેઠકો છે ગુજરાત સહિતની તે ખાલી પડી છે, કેમ કે તે તમામ જે સાંસદો છે તે પાર્લામેન્ટ લોકસભાની જે ચૂંટણી છે તેમાં તેમનો જીત થયો હતો. એટલે સ્વાભાવિક રીતે આ જે બેઠકો છે તેની પર જે ચૂંટણી છે તે યોજાવાની છે અને આગામી દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા તેની તારીખો છે તે આપવામાં આવશે. પરંતુ ગુજરાતની પણ જે બે બેઠકો છે તેની પર પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજાશે તે વાત નક્કી છે.